નમસ્તે બાળકો, કેમ છો બેટા? બધા મજામાં છો ને? સરસ. હવે આપણે ગયા લેશનની અંદર, ગયા પીરિયડની અંદર ગીત ગાયું હતું, બરાબર? ચાલો ગાઈએ. ગીતડું એ ગીત ગાયું હતું, બરાબર? ફરો ફરોને છોકરા ફૂદરડી, ફરો ફરોને છોકરા ફૂદરડી, બરાબર? એ ગીત તમારે પાકું કરી લેવાનું છે, હા, ઘરે કરશો ને બધા. અને એનો બને તો વિડીયો મને સંભળાવજો ને મોકલજો, જેથી હું માની લઉં કે તમે લોકોએ પાકું કર્યું છે, બરાબર? ત્યાર પછીની વાર્તા આવે છે. પહેલા પાઠની અંદર પેલું ગીત છે અને ત્યાર પછીની વાર્તા છે, વાંસળીવાળો. ઓકે, તો વાંસળીવાળાની વાર્તા તમને હું પહેલાં ટૂંકમાં કહી દઉં છું, સાંભળજો બધા ધ્યાનથી, હો. એક ગામ હતું, ગામની અંદર માણસો બધા રહેતા હતા. તો માણસો રહેતા હતા, ગામમાં તો માણસો હોય જ. તો એવામાં ગામની અંદર ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો, ખૂબ જ ઉંદર થઈ ગયા. નાના ઉંદર, મોટા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, એમ જાત જાતના ઉંદરો થયા ગામની અંદર. કબાટમાં ઉંદર, પછી પેટીમાં ઉંદર, બહાર ઉંદર, ઘરમાં ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. એટલે માણસો એનાથી કંટાળી ગયા. પાછા ઉંદરોનો અવાજ હોય ને, ઝાઝા ઉંદરો હોય તો અવાજ જ ઝાઝો હોય, ચું 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 ચું, જ્યાં જુઓ ત્યાં બધે ચું ચું ચું. એટલે માણસો એનાથી વધારે કંટાળી ગયા. વધારે કંટાળી ગયા ને પછી એ લોકો બધા ભેગા થયા અને એ લોકોએ કંઈક ઉપાય કર્યો કે આપણે કંઈક ઉંદરો જાય એના માટેનો કંઈક ઉપાય કરીએ. પછી ગામ લોકો બધા ભેગા થઈ અને એક ઉપાય કરે છે. હવે શું કરશું આપણે? કોને બોલાવશું? ત્યાં વાંસળીવાળાને બોલાવે છે અને વાંસળીવાળો આવે છે. વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે, નાની જરાક જેટલી દાઢી છે, એના લાંબા લાંબા વાળ છે અને હાથમાં વાંસળી છે. તો વાંસળીવાળાનો આવો દેખાવ હતો એટલે ગામ લોકોએ એને કીધું કે ભાઈ વાંસળીવાળા, તું અમારી એક મૂંઝવણને ટાળીશ? તો વાંસળીવાળો કે શું મૂંઝવણ છે? તો કે અમારા ગામની અંદર બહુ જ ઉંદર થયા છે, તો આ ઉંદરથી તો અમે બધા કંટાળી ગયા છીએ. તો આ ઉંદરોને તું કંઈક બહાર નીકળી જાય એવો કંઈક ઉપાય કરને. એટલે વાંસળીવાળો કે હા, મારી પાસે ઉપાય છે. તો ગામ લોકો કે શું શું કેને જલ્દી? તો કે મને 1000 રૂપિયા આપો તો તમને ઉંદરોથી મુક્તિ અપાવી દઉં. એટલે ગામ લોકો કે હા વાંધો નહીં, લેને ભાઈ, તને 1000 રૂપિયા આપશું, પણ તું અમને ઉંદરથી મુક્તિ અપાવ, અમને ઉંદરથી શાંતિ અપાવ, અમે તો ઉંદરોથી કંટાળી ગયા છીએ. એટલે વાંસળીવાળાઓ તો એનું કામ કરવા માંડ્યો. એને તો રસ્તા વચ્ચે ઊભા રહ્યો એને વાંસળી વગાડી છે. વાંસળીના સૂર ફેલાવા લાગ્યા, ઉંદરો સાંભળવા લાગ્યા છે બધા. અને બધા જ ઉંદરો દોડતા 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 વાંસળીવાળાની પાછળ આવવા લાગ્યા. વાંસળીવાળો આગળ ચાલવા લાગ્યો. સામે પારે નદી છે, તો નદીમાં વાંસળીવાળો ઉતરી ગયો, કેમકે વાંસળીવાળાને તો તરતા આવડતું હતું. તો ઉંદરો પણ વાંસળીવાળાની પાછળ પાછળ એક પછી એક પછી એક નદીની અંદર પડવા લાગ્યા. અને વાંસળીવાળો તો સામે પાર ઉતરી ગયો, ઉતરી ગયો એટલે નદી ઓળંગી ગયો, ઓળંગી ગયો એટલે નદીમાં આ પારથી સામે પાર વયો ગયો અને ઉંદરો તો બધા ડૂબી ગયા. પછી વાંસળીવાળો ઘરે આવે છે, પાછો આવે છે ગામમાં, અને ગામમાં કહે છે કે મને 1000 રૂપિયા આપો, મેં તમને ઉંદરોથી શાંતિ અપાવી છે. તો ગામ લોકો બધા ફરી જાય છે, એમ કહે છે કે શાના રૂપિયા? તો કે મેં ઉંદરોથી તમને શાંતિ અપાવી એટલા માટે. હવે જા જા, છાનો માનો ચાલ્યો જા, ઉંદર મારવાના તે કંઈ 1000 રૂપિયા હશે? તો વાંસળીવાળો તો બિચારો નિરાશ થઈ ગયો. એણે કીધું કે ગામ લોકો તો બધા કોઈનું બોલે છે એવું કોઈનું કરતા નથી, આનું બીજી વાર કામ ન કરાય. પણ મનમાં ને મનમાં તો એણે વિચાર કર્યો કે આની સામે કાંઈ બોલવું નથી, કાલ જોઈ લઈશ. એટલે વાંસળીવાળો બીજે દિવસે રસ્તા વચ્ચે ઊભો રહી ગયો અને વાંસળી વગાડવા લાગે છે. વાંસળી વગાડે છે ને ત્યાં તો ગામના છોકરાઓ તેમની પાછળ દોડતા દોડતા આવે છે. કોઈ બહારથી આવે છે, કોઈ ઘરમાંથી ભાગે છે, કોઈ સ્કૂલમાંથી આવે છે, એમ બધા જ છોકરાઓ દોડતા દોડતા વાંસળીવાળાની પાછળ આવે છે.
પછી વાંસળીવાળો નદી તરફ જાય છે. આ બાજુ છોકરાઓના માતા પિતા પણ એની પાછળ દોડે છે અને કહે છે, ઓહોહો આ તો ક્યાંક આપણા છોકરાને નદીમાં લઈ જશે, ચાલો ચાલો એમને 1000 રૂપિયા આપી દઈએ, નહીતર તો આપણા છોકરાઓને નદીમાં નાખી દેશે. પછી વાંસળીવાળો ને કહે છે કે, એ ઊભા રહો વાંસળીવાળા ભાઈ, અમે તમને 1000 રૂપિયા આપીએ, તમે વાંસળી બંધ કરો અને અમારા છોકરાઓને પાછા આપી દો. તો વાંસળીવાળો પાછો વળી જાય છે અને કહે છે કે, હાલો તમારા છોકરાઓ, હવે તમે અમને પૈસા આપો. પછી ગામ લોકો એને 1000 રૂપિયા આપે છે અને વાંસળીવાળો ખુશ થતો થતો જાય છે. હવે આ વાર્તામાં એવો બોધ મળે છે કે કોઈ મજૂર સાથે, કોઈ કલાકાર સાથે, કોઈ નાના માણસો સાથે, કોઈ કારીગરો સાથે ક્યારેય કાંઈ પણ વસ્તુ એકવાર નક્કી થઈ ગઈ હોય, એ વસ્તુ આપણને એ લોકો કામ કરીને આપે એટલે આપણે એને એની સાથે જે નક્કી કરેલું છે એટલું વેતન આપવું જ જોઈએ. જો એવું ન કરીએ તો આપણું બીજી વાર કોઈ કામ ન કરે અને એ પાપ પણ કહેવાય. એટલે ક્યારેય આવું પાપ નહીં કરવાનું. કોઈ સાથે જે વસ્તુ નક્કી કરી છે એ વસ્તુ આપણે એની સાથે પરિપૂર્ણ કરવું જોઈએ. એ આપણને સંપૂર્ણ સંતોષકારક કામ આપે છે તો આપણે એને પણ સંતોષ આપવો જોઈએ, બરાબર છે ને? તો આવું આપણે વાંસળીવાળા આગળ ન કરાય એટલે વાંસળીવાળાએ આપણને આ બોધ આપ્યો છે કે ગામના ઉંદરોથી શાંતિ આપી છે તો આપણે પણ એને 1000 રૂપિયા આપવા જોઈએ, બરાબર છે ને? તો એવી રીતે ગામ લોકોએ નક્કી કર્યું અને એને 1000 રૂપિયા આપ્યા અને વાંસળીવાળો ત્યાંથી જતો રહે છે અને પછી ગામ લોકો શાંતિથી રહે છે, બરાબર? આવું તમે આવતીકાલે વાંચજો અને શબ્દ અર્થ CW માં લખજો અને પાઠ વાંચવાનો પ્રયત્ન કરજો. ઓકે, બાય.